સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવાઝોડા સંભવિત આવનાર સંદર્ભે રાજકોટ વહીવટી તંત્ર સુસજ્જ છે. તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાઈ ગયેલ છે. ઉપરાંત તમામ 78 શહેરી અને 13 ગ્રામ્ય કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ખાસ જનરેટરો ઉપલબ્ધ કરવાયા છે. સાથે લોકોને પણ ઘરમાં જ રહેવા અપીલ કરાઈ છે. અહેવાલ વિજય મકવાણા. આજે ખાસ જે વાવાઝોડા જે સૌરાષ્ટ્ર કોસ્ટમાં આવતીકાલથી એક્સપેક્ટેડ છે એના માટે બધી તૈયારી રાજકોટમાં વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી રહ્યું છે. આજે માન્ય કેન્દ્ર સરકારના હોમ મિનિસ્ટર સર તરફથી પણ વીસી લેવામાં આવેલ અને એ પછી માન્ય મુખ્યમંત્રીશ્રી પણ બધા અધિકારીશ્રીઓ સાથે વીસી લીધેલ અને બધી રીતે પૂર્ણ તૈયારી છે. ખાસ કરીને અત્યારે કોવિડની પરિસ્થિતિ હોય એટલે બધા હોસ્પિટલોમાં પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવેલ છે સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં. સાથે સાથ કોઈ પણ ઓક્સિજન માટે કોઈ મુશ્કેલી ના થાય દરેક હોસ્પિટલમાં અને સાથે સાથ જે ઓક્સિજન ટેન્કરો જે અલગ અલગ ઓક્સિજન પ્લાન્ટમાંથી જુદા 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 વિસ્તારોમાં જાય એમને પણ ટ્રાન્સપોર્ટેશનમાં કંઈ મુશ્કેલી ના થાય એના માટે એક ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ છે અને રાજકોટ થ્રુ પણ એ વ્યવસ્થિત ઓક્સિજન ટેન્કરો પસાર થઈ શકે અને એના માટે ફોરેસ્ટ વિભાગ આરએનબી અને પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને આખું આયોજન કરી રહ્યા છે. ઓવરઓલ બધા ખાસ નાગરિકોને અમારે વિનંતી કરવાના છે કે કોઈ પેનિકની જરૂર નથી અને બધા અંદર રહે અને કોઈ પણ કામ વગેર બહાર ના નીકળે. સ્ટે હોમ સ્ટે સેફ જે આપણે કોવિડ માટે કહેતા હતા એ વાવાઝોડા માટે પણ એ એપ્લિકેબલ છે અને હેવી વિન્ડ્સ રાજકોટ શહેરમાં અને તાલુકાઓમાં આવવાની શક્યતા છે ભારે પવન એટલે એ પ્રમાણે આપણે પોતાનું રક્ષણ આપણે કરી શકીએ છીએ અને કોઈ પણ એ હોર્ડિંગ્સ ને બોર્ડ્સ પોતાના સોસાયટીસમાં પોતાના વિસ્તારોમાં હોય સરકાર તરફથી બધા કમ્પલસરીલી ઉતારી રહ્યા છે પણ આપના ધ્યાન પર હોય તો પણ એ બધું આપણે લોકલ મહાનગરપાલિકા નગરપાલિકા કે પંચાયતો સાથે સંકલનમાં રહીને એ હોર્ડિંગ્સ અને બોર્ડ્સ આપણે ઉતારી શકીએ કેમકે ભારે પવનમાં એ બધા ઉડી જાય તો એ બોર્ડના કારણે પણ લોકોને ઈજા થઈ શકે. ખાસ કરીને કોઝવેઝ જે જળાશયો અને પુલો એવોઇડ થાય અને અનનેસેસરીલી ત્યાં લોકો ચાલે ને પાણી હોય ઓવરફ્લો હોય અને ત્યાંથી લોકો ચાલે એના કારણે નહીં તો ગાડી ચલાવવાનું પ્રયત્ન કરે એના કારણે ભૂતકાળમાં ઘણા આવા એક્સિડન્ટ્સ થયેલા છે. એ બધું આપણે થોડું કોમન સેન્સ રાખીને એવા બધા પ્રયોગો ના કરે એ પણ બધાને ખાસ વિનંતી છે. પણ બધી રીતે રાજકોટ સજ્જ છે અને આ વાવાઝોડાને સામે કરવા માટે અને આજુબાજુના જિલ્લાઓને પણ જે કંઈ સપોર્ટ આપવાની જરૂર છે એના માટે રાજકોટ વહીવટી તંત્ર તૈયાર છે.